નમસ્કાર આપ સ્પાર્ક ટુડે ન્યૂઝ સરકારની વિવિધ યોજનાઓની અમલવારી માટે તેમજ ગ્રામ્ય કક્ષાના લોકોના રોજબરોજના સરકારી કાર્યો માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રજા અને સરકાર વચ્ચે કડી તરીકે અને સરકારના ગ્રામ્ય કક્ષાના પ્રતિનિધિ તરીકેની ખૂબ જ અગત્યની ફરજ બજાવતા હોવાથી ગ્રામ પંચાયત ખાતે સરકારી કામકાજના દિવસોમાં તેઓની પ્રત્યક્ષ હાજરી અત્યંત અનિવાર્ય છે ત્યારે શિનોર તાલુકાના કજેંઠા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દિવ્યરાજ સિંહ રહેવર તેઓની ફરજ નિષ્ઠા સાથે નિભાવતા નથી અને ફરજ પર અનિયમિત રહે છે જેને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ગ્રામજનો સાથે તલાટી કમ મંત્રી ઉદતાઈ ભર્યું વર્તન કરે છે સહિતના વિવિધ આક્ષેપો કર્યા આજે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ ગ્રામજનો શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અનિયમિત રહેતા તલાટી કમ મંત્રીની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ એક પંચાયત ઘર છે જોઈ શકો છો જેને જો તો ખબર પડે કે ખખડ ધસ થઈ ગયું પંચાયત ઘર બહુ જૂની ઓફિસ છે એના અનુસંધાને સરકાર શ્રી તરફથી નવો પંચાયત ઘર મંજૂર પણ થઈ ગયું છે એના પાયા પણ નીકળી ગયા છે આ બાજુમાં છે પંચાયત ઘરનો જે કમ્પાઉન્ડ છે આ એની અંદર પણ જાડી ઝાખરા એટલા બધા જો ને જંગલમાં પંચાયત ઘર ઊભો કર્યો એવું થઈ ગયું છે જિલ્લા ત્રણ બિલ એટલે 6 મહિનાથી લાઈટ બિલ પણ ભરતા નહીં જાણવા મળેલ છે કે પંચાયત ઘર અંદર નાણા પણ છે તેમ છતાં પણ લાઈટ બિલ ભરતા નહીં એનું કારણ શું કે તલાટી રેગ્યુલર આવતા નહીં અઠવાડિયામાં એક દિવસ હોય છે તે પણ આવે આવે ને ના પણ આવે મહેસૂલ નાણા લોકો આપે વેરો ભરવા પણ આવે છે તો એની પાવતી મળતી નથી લોકો નારાજ થઈ ગયા આ પંચાયત થી કે આ આ તલાટીની બદલી થાય તો ઘણું સારું છે આજે શું ગામ લોકોએ કરેલું છે ગ્રામ લોકો બધા ભેગા થયા છે અને બધાએ આજે બધાને બોલાવીને એકત્રિત થઈને કીધું કે હવે આ પંચાયતના તલાટી બદલાય ના તેવું અમારે બંધ રાખવી છે પંચાયત બીજું કઈ છે નહીં